Sri Swaminarayan Bhagavan Jai. Swami Sri Shastriji Maharaj, Vartal Mata, and Ekadashi Gai, Ekadashi. And Abhijay this Parna Karva Gaya, so I'm a Katil Jaira Nakhil. And Pachi, Tukuma Shastriji Maharaj, જે આપણે એ આરામથી આ વાંચીએ એમનો જ ગ્રંથ આ ચેપ્ટર વાંચીએ અને સામે અંગારા બળતા હોય ભળ 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 અને એમાં નાખવાની વાત હોય કેટલો ફેર આપણે આ જ શાસ્ત્રી માનું જ પ્રકરણ વાંચતા જઈએ કલ્પના બધી સારી જ હોય પણ શાસ્ત્રીજી મહારાજની સામે ભડકો અને એમને યા હોમ કરવાની વાત હોય એટલે એ પ્રસંગ જ્યારે આપણે વિચારીએ આમ તો કેટલો જમીન આસમાનનો ફેર પડી જાય તો શાસ્ત્રીજી મહારાજે એ રીતે વર્ત્યા છે પણ શાસ્ત્રી મહારાજને જરાય લેશ માત્ર ચિંતા નહીં ભગવાન કરતા છે માનીને જે થવાની હોય થાય એ તો નિરાતે અંતરમાં તો બધું ખૂબ શાંતિ હતી પરમ શાંતિ બહારથી જરા બધા હરિભક્તો પક્ષ રાખવો જ પડે પણ એ વાત જુદી છે પણ શાસ્ત્રી મહારાજ તો પરમ શાંતિ અંદર ભગવાને કરતા માન્યા જે થવાની હોય થાય મહારાજ રક્ષા કરશે ના કરે તો એ વાંધો નહીં એવી રીતે રહ્યા તે શાસ્ત્રીમાં કેટલા કષ્ટો વેઠ્યા છે કેટલા અપાર કષ્ટ વેઠ્યા છે આપણે કલ્પનામાં ના આવે એવી રીતે પણ એમને જે દ્રઢતા હતી અક્ષરકુશળ નિષ્ઠા પ્રવર્તાની એ તો જોરદાર એટલી બધી જો આપણે એમની ગાડી ઉપાસનાની ગાડી કે તે ચાલતી હતી અત્યારે એના 5-10 માઇલની સ્પીડે જતી હોય ગાડી ટૂચ 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 કરતી અને શાસ્ત્રી મહારાજ 1000 માઇલની સ્પીડે ઉપાસનાની ગાડી ઉપાડી એને વચ્ચે કોઈ વિઘ્ન એક એક દેખાય શાસ્ત્રી મહારાજ શાસ્ત્રી અરે અક્ષર પુરુષો તમે અક્ષર પુરુષો શ્વાસો શ્વાસ કણે લોહીના કણે કણે અને રૂવાડે રૂવાડે આ કણો ઉછરતા હોય અંદર બહાર આવવા માટે એટલે એ શાસ્ત્રીમાં ના પ્રગટ થયા તો આપણે બધા કોઈ હોત નહીં અને એમને લીધે બધી રીતે ડંકો વાગ્યો છે અને એમની આ ખૂણીઓ જ્ઞાન હતું કોઈની તાકાત નથી આ વચ્ચે અક્ષર પ્રથમ લાઈને પધરા કોઈને તાકાત નથી હજારો ને હજારો લાખો ને બાજુમાં મૂકીને આ શાસ્ત્રી મહારાજ જે અક્ષર પુરુષોત્તમ પધરાવી દીધા કેટલું મોટું કામ કોઈ ના કહીએ કોઈને શ્રીજી મહારાજ કરે શાસ્ત્રી મહારાજ કરે એ બે બેન એટલે આપણે શાસ્ત્રી મહારાજ આજે બધું કાર્ય કર્યું છે એ સાચું છે પરમ સત્ય છે એટલે આમાં આપણે જોડાઈ જવું અક્ષરની વાત આપણે રૂવાડે રૂવાડે તો ના હોય પણ જેટલું બને એટલું આ ઉપાસના જે મહારાજે પોતે પણ વાત કરી મારે કે ભગવાન અને સંત
સંત ગુણાતીત અને એમની વાત આજ્ઞા જ કરી છે મારે વાત કરવી અને બીજાને વાત કરવી એટલે આપણે આ સંદેશો દ્રઢ રાખવું અને બીજું કરવાનું છે આ ત્રણ જન્મ લીધા બધું કેટલા ગોટાળા વાર્યા છે અને કેટલું કાંઈ હાથમાં આવ્યું નથી કાંઈ હાથમાં આવ્યું નથી આટલા અનંત જન્મ લીધા પણ હવે હાથમાં આવી ગયું હવે પકડી રાખજો આ મારા સ્વામી સત્ય છે પરમ સત્ય છે એ ધડતા રાખીને આપણે આ ઉપાસનાની વાત જે આજ્ઞા છે એ પ્રમાણે કરવાની છે સદાનંદ સ્વામી મહારાજ